ટીવાય બીકોમ સેમ પાંચ આંકડાશાસ્ત્ર સંભાવના આપણે દાખલા નિગમથી જોઈએ તો એમાં રકમ આપણને આપેલી છે એક કોથળીમાં 4 લાલ અને 6 લીલા દડા છે બીજી કોથળીમાં 5 લાલ અને 4 લીલા દડા છે એક વ્યક્તિ યદચ્છક રીતે એક કોથળી પસંદ કરે છે અને તેમાંથી 2 દડા લે છે અને બંને દડા લાલ હોવાની સંભાવના આપણે નક્કી કરવાની છે તો સૌથી પહેલા આપણે આવું એક કોષ્ટક બનાવી લેવાનું એમાં સૌથી પહેલા 3D આપણને આપેલી છે કોથળી 1 અને 2 લાલ દડા પહેલી કોથળીની અંદર 4 આપેલા છે અને લીલા 6 એનો સરવાળો કુલ કરશો એટલે 10 બીજી કોથળીની અંદર 5 લાલ દડા છે અને 4 લીલા દડા આપેલા છે કુલ સરવાળો કરશો તો 9 થશે હવે આપણે ધારવાનું છે કે પ્રથમ કોથળીને આપણે A અને બીજી કોથળી છે એને આપણે B અને તથા દડો લાલ હોવાની સંભાવના છે એને આપણે R તરીકે ધારવાનું થશે હવે આપણે જાણીએ છીએ કે સંભાવનામાં આપણે પહેલા પણ આપણે શીખ્યું કે P of A વત્તા P of B બરાબર કુલ સંભાવના 1 થશે એટલે P of A બરાબર આપણે 1 ના છેદમાં 2 લખી શકીએ અને P of B બરાબર પણ આપણે 1 ના છેદમાં 2 લખી શકીએ અને એ પછી આપણે સરળ સંભાવનાના સૂત્રનો ઉપયોગ કરીએ તો P of R બરાબર P of A છેદ R વત્તા P of B છેદ R આનું આપણે સૂત્ર લખીએ તો P of A ઇન્ટુ R સ્લેશ A અને P of B ઇન્ટુ પ્રોબેબિલિટી R સ્લેશ B આપણે લેશું આની અંદર આપણને કિંમતો છે એ બધી તૈયાર આપેલી છે P of A ની કિંમત આપણે અહીં લીધેલી છે 1 ના છેદમાં 2 અને R સ્લેશ A ની કિંમત એટલે કે લાલ દડાની પસંદગી તમારે કરવાની છે તો પહેલી થેલીમાં લાલ દડા આપણને 4 આપેલા છે એમાંથી આપણને 2 દડા પસંદ કરવાનું એ લોકોએ કીધેલું છે રકમમાં તો 4 માંથી આપણે 2 પસંદ કરીએ એટલે 4C2 થશે અને કુલ આખી થેલીની અંદર દડાની સંખ્યા કેટલી છે 10 તો એમાંથી 10C2 આપણે લેવાના થશે સેમ એવી જ રીતે વત્તા P of B આપણને 1 ના છેદમાં 2 આપેલું છે બીજી થેલીની અંદર લાલ દડાની સંખ્યા 5 છે એમાંથી આપણે 2 લેવાના છે એટલે 5C2 કરવાનું છે અને છેદમાં 9C2 આપણે કરશું એટલે આપણે એને સાદુરૂપ આપીએ તો પહેલા તો 1 ના છેદમાં 2 એમને મળશે અને 4C2 આને આપણે છૂટું પાડીએ તો અહીંયા આપણે નોંધમાં બતાવેલું છે કે 4×3 છેદમાં 2×1 કરશું આપણે તો આના છેદ કરો એટલે 3×6 કિંમત મળશે આપણને અને 10C2 ને આપણે છૂટું પાડીએ તો 10×9 છેદમાં 2×1 એટલે આપણને 45 કિંમત મળશે આ કિંમત છે આના અહીં લખવાની થશે અને 6ના છેદમાં 45 છે એ આનું સાદુરૂપ આપણે આપીએ આપણને મળશે એ તમારે અહીં લખવાનું થશે વત્તા 1ના છેદમાં 2 ફરી વખત પાછા આપણે આનું સાદુરૂપ આપવાનું થશે 5C2 અને 9C2 નું તેનું સાદુરૂપ આપણે અહીં નોંધમાં આપેલું છે કે 5×4 છેદમાં 2×1 કરશો તો 10 આવે અને 9×8 છેદમાં 2×1 કરો તો એની કિંમત 36 આવશે એટલે આપણને કિંમત 10ના છેદમાં 36 એની મળશે અને હવે આના છેદ ઉડાડીએ છો એટલે તમને કિંમત મળશે 1ના છેદમાં 15 વત્તા આને છેદ ઉડાડશો એટલે કિંમત મળશે 5ના છેદમાં 36 એટલે કુલ કિંમત તમને મળશે 12×25 ના છેદમાં આના છેદ સરખા કરશો એટલે આને તમારે ઉપર નીચે 12 વડે ગુણવા પડશે અને આના છેદ સરખા કરો એટલે ઉપર નીચે તમારે એને 5 વડે ગુણવા પડશે એટલા માટે અહીંયા 12 અને અહીંયા 5×5 એટલે 25 થશે છેદમાં એનો સરેરાશ તમે લસાઅ લેશો તો 180 થશે આનો સરવાળો કરશો એટલે 37 ના છેદમાં 180 છે એ આપણે દડાની સંભાવના છે મળશે અહીંયા તમારા આ દાખલાની ગણતરી પૂર્ણ થાય એવી જ રીતે આપણે બીજો એક દાખલો પણ સમજવાનો એનો થાય તો એ દાખલો આપણે સમજીએ તો એમાં એક કોથળીમાં 6 લાલ અને કેટલા સફેદ દડા આપેલા છે તેમાંથી યદચ્છક રીતે આપણે 2 લાલ દડા અને લેવાની સંભાવના છે એ 1ના છેદમાં 3 આપેલી છે તૈયાર તો સફેદ દડાની સંભાવના આપણે ગોતવાની થશે તેમાં તમારે ધારવું પડશે કે ધારો કે તે કોથળીની અંદર x સફેદ દડા છે 6 લાલ અને x સફેદ દડા મળીને કુલ સંભાવના તમારી કેટલી થશે 6×x દડા થશે અને તેમાંથી યદચ્છક 2 દડા તમારે લેવાની કુલ સંભાવના છે એ 6×x c2 થશે આપણી અને હવે 6 લાલ દડામાંથી 2 દડા લેવાની સંભાવના છે એ આપણે 6c2 એટલે કે 6×5 છેદમાં 2×1 કરશો તો તમને એની કિંમત છે 15 મળશે એ પછી 2 લાલ દડા લેવાની સંભાવના દાખલામાં આપણને તૈયાર આપી છે રકમમાં 1/3 હવે આપણે એ માટે આપણે આવું લખી શકીએ કે 15/6 6×xc2 બરાબર 1/3 સંભાવના થશે હવે 15 એમને 6×xc2 છે ને આપણે છેદમાં છૂટું પાડીએ તો 6×x અને 5×x/2 બરાબર 1/3 લખાશે છેદનો છેદ અહીં અંશમાં લઈ જાઓ એટલે અહીંયા 30 થશે આ બંને કૌંસનો ગુણાકાર કરો એટલે 6×5=30
4 होवी जोईए એવો અંદાજ આપણે નક્કી કરી શકીએ છીએ.